કેમ્પ વિસ્તારમાં એક યુવાની દિન દહાડે ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામ્યો. શહેરના કેમ્પ વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. કેમ્પ વિસ્તારમાં ચાવડીની ઉપર આવેલી માંજોઠી મસ્જિદની પાસે હત્યાનો બનાવ બન્યો હતો. કેમ્પ વિસ્તારમાં દિન દહાડે યુવાનની ઘાતકી હત્યા થતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. બી ડિવિઝન પોલીસ પર થયેલા હુમલા ઘટનાના પડઘા હજુ સમ્યા નથી. ત્યાં જ આ પોલીસ મથકના તાબા હેઠળ કેમ્પ વિસ્તારના હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. ગફાર થેબાની ચકચારી હત્યા નિપજાવવામાં આવી હતી. ઘટનાને પગલે ગની ઠેબાએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી સિકંદર લાખા, ભચુ લાખા, રશીદ લાખા, હમીદ લાખાનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સિકંદર લાખા અને ગફાર થેબા વચ્ચે અગાઉ બેટરી ચોરી બાબતે ઝઘડો થયો હતો, જેનું મનદુખ રાખીને ગત રાત્રે પણ ગફાર ઠેબા અને સિકંદર લાખા વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન સિકંદર સહિતના અન્ય ત્રણ શખ્સોએ ગફાર થેબા પર આડેધડ છડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક છકડા મારફતે સારવાર માટે જે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 302 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જીગર ભટ્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી.